આજના સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે અને વધતા પ્લાસ્ટિકના ઉપયોગ થતી પર્યાવરણમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે. બનાવેલા પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ કરી અને ઉપયોગમાં લેવાના હેતુસર તેમજ પ્લાસ્ટિકના અન્ય મશીનો બાબતે ગાંધીનગર ખાતે પ્લેક્સપો ઇન્ડિયા 2024 નામનું એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. 6-9 ડિસેમ્બર યોજાવા રહેલા એક્સપો થકી અનેક નવા વેપારની રાહ ખુલશે, જેથી સુરત ખાતે લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પ્લેક્સો ઇન્ડિયા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 25,000 ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન જગ્યામાં 500થી વધુ પ્રદર્શનકારી પોતાની હાજરી દર્શાવશે. 6-9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ પ્રદર્શન યોજાશે, જેમાં ખાસ ફ્લેક્સપો ઇન્ડિયા પ્લાસ્ટિક ઉદ્યોગ અને સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપી ઉદ્યોગને સમર્થન અને જોડવા માટે તમામ પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર્સ જેવા કે સૌરાષ્ટ્ર રાજકોટ સહિતના સભ્યોની સક્રિય ભાગીદારીથી ઉદ્યોગને નવી દિશા મળશે. ખાસ પ્લાસ્ટિકને લગતી જે નવી મશીનરીઓ તેમજ રો મટીરીયલ અને ખાસ પ્લાસ્ટિક થકી પર્યાવરણને નુકસાન ન પહોંચે તેના માટે રિસાઇકલિંગની મશીનરીઓ તેમજ રિસાઇકલિંગ થકી ઉદ્યોગને નવો વેગ કઈ રીતે આપવો તે બાબતે પણ આ એક્ઝિબિશન મહત્વનું સાબિત થશે. એક્ઝિબિશન અનુસંધાનમાં સુરત ખાતે એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મારું નામ કિશોરભાઈ વાઘાણી છે. હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું. અહીંયા આજે જે પ્લેક્સપો ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન શો અહીંયા રાખ્યો છે. ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનું પ્લેક્સપો આયોજન જે થઈ રહ્યું છે આપણે એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે ડીપ કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના મટીરિયલ રો મટીરિયલ બી આપણને ત્યાં જોવા મળશે. અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે. તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય કે રિસાયકલિંગ શું એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આપણને ત્યાં જોવા મળે એવું છે. તો દરેક અમે લોકોને આપણે એક વિનંતી કરીએ છીએ કે ત્યાં આવો, તમે જુઓ કે પ્લાસ્ટિક શું છે. એકચ્યુઅલી આપણને નડતર રૂપ નથી પણ જો એનું વ્યવસ્થિત આપણે રિસાયકલિંગ કરીએ તો આપણે એનું એકદમ સોલ્યુશન કરી શકીએ એવું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.